જે ભૌતિક વિજ્ઞાનનો આપણે એક દાખલા લઈએ છીએ, દાખલા ગુરુત્વાકર્ષણનો છે. આ દાખલા આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો કે ગુરુના એક ઉપગ્રહ આવો આઈઓ નો કક્ષીય આવર્તકાળ 1769 ડેઝ છે અને કક્ષીય ત્રિજ્યા 4.33×10⁸ મીટર છે. તો દર્શાવો કે ગુરુત્વનો દળ 1000મો ભાગ છે. આપણે જી બરાબર અહીંયા આપ્યું છે 6.67×10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કેજી છે. હવે આપણે જાણીએ છીએ કે જે આવર્તકાળ છે એટલે ટી બરાબર અહીંયા 1769×24×60×3600 સેકન્ડ. હવે અહીંયા જે ત્રિજ્યા છે એ આર બરાબર 4.22×10⁸ મીટર અને આપણે જાણીએ છીએ કે અહીંયા કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વ બળ m v² r બરાબર g કેપિટલ m સ્મોલ m ના છેદમાં r બરાબર એક r ક્યાં રૂડી છે એક m થી m રૂડી છે v બરાબર r ઇન્ટુ ઓમેગા અહીંયા લખી શકાય છે r² ઓમેગા² બરાબર g કેપિટલ m ના છેદમાં r એટલે ઓમેગા બરાબર 4π² t² આ r અહીંયા ગુણાકાર થશે r ઘન બરાબર g m. પછી આપણે અહીંયા લખી શકાય છે કે m બરાબર 4π² r ઘન ના છેદમાં t² ઇન્ટુ g કિંમત મૂકી દેતા એટલે 4π એટલે 3.14² r 4.22×108 ના છેદમાં t² 1769 24 hours×3600² 6.67×10⁻¹¹. આને સોલ્વ કરતા એટલે આપણે 2×10⁷ 27 કિલોગ્રામ પ્રાપ્ત થશે. હવે ધારો કે આપણે જાણીએ છીએ કે m/ms બરાબર 2×10⁷ ના છેદમાં 2×10⁷ 30 બરાબર અહીંયા લખી શકાય 1/1000 એટલે છેલ્લે m/ms/1000 આ સાબિતી થાય છે એટલે m/ms/1000. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. આ દાખલામાં આપણે જાણીએ છીએ કે જે તમે જોઈ શકો છો અહીંયા ગુરુના એક ઉપગ્રહમાં જે આયોનો જે કક્ષીય આવર્તકાળ છે અને એ આપેલું છે અને બીજું છે કે એની ત્રિજ્યા આપેલી છે. આપણે સાબિત કરવાનું છે કે એનું જે દળ છે એ સૂર્યના દળ કરતાં સૌગણું છે એટલે 1000 ગણું છે આપણે મેળવવાનું છે અહીંયા. એના માટે પહેલાં આપણે જાણીએ છીએ કે જે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વ બળ તે પરથી આપણે એમનું સૂત્ર તારવીને અને એમાં વી બરાબર આર ઓમેગા મૂકીને જે એમનું સૂત્ર પર અધિક કિંમત મૂકતા છે એટલે આપણને 2×10⁷ કિલોગ્રામ મળશે. પછી m/ms બરાબર 2×10⁷ના છેદમાં દળ છે સૂર્યનો 2×10⁷ 30 એટલે m/ms બરાબર 1000 એટલે m/ms/1000 એટલે આ જે દળ છે એ 1000 ગણું તમે અહીંયા છે 1000 ગણું ભાગ છે એટલે આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકાય છે. થેન્ક યુ વેરી મચ.